સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભો જન્મ છદસદૃશશુભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિર જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શન મંદહાસરુચિરાનનાંભોજં પૂજિતં સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ ઓમ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી ઠાકોરજી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સદગુરુદેવની જય શ્રી પાંચસો પરમહંસ કી જય જય સ્વામિનારાયણ ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે પ્રકરણ 134મું છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજે જે સંતો ભક્તોને પરચાપ્યા તેની વાતો લખે છે વળી બીજી કહું એક વાત સ્વામી સચ્ચિદાનંદની વિખ્યાત થયો જે દિનનો સતસંગ થયું તે દિનું અલૌકી અંગ હરે ફરે કરે કાઈ કામ રહી હરી માહી આઠું જામ અતિ પ્રેમી સ્નેહી અમાડ પ્રભુ વિના ન રહેવાય પડ જો ન દેખે નયને દયાળ તો ન રહે શરીર સંભાળ લો સ્વામીજી એક સંપ્રદાયના બહુ મોટા સદગુરુ સંત સચ્ચિદાનંદ સ્વામીજી જેમને સંપ્રદાયમાં સાક્ષાત પ્રેમની મૂર્તિ કહેવાય પ્રેમનું સ્વરૂપ કહેવાય સમાધિનિષ્ઠ જે હતા એ સચ્ચિદાનંદ સ્વામીની અહીંયા વાતો લખે છે સચ્ચિદાનંદ સ્વામીને આપણે યાદ કરીએ એટલે સૌથી પહેલાં આપણા મનમાં એક છાપ ઊભી થઈ જાય કે ભગવાનમાં અનન્ય પ્રેમ ભગવાન સિવાય બીજે ક્યાંય વૃત્તિ ન જાય એવા તેલ ધારાવત ભગવાનમાં અખંડ વૃત્તિ રાખનારા સંત સચ્ચિદાનંદ સ્વામી એમને એ સ્વામી વાત લખે છે સ્વામી પહેલેથી માંડીને વાત કરે છે સ્વામી કહે છે એ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજે આપેલા 3-4 પડચા 5 પડચાની વાત કરશે પરંતુ એ પહેલાં સ્વામી એમની પૂર્વાશ્રમની જે સ્થિતિ હતી ત્યાંથી સ્વામી વાત માંડે છે કે અલો સચ્ચિદાનંદ સ્વામી કોણ હતા અને કેવા હતા અને કઈ રીતના સત્સંગી થયા અને ક્યારથી આવી સ્થિતિ થઈ તો કહે છે થયો જે દિનનો સતસંગ થયું તે દિનનું અલૌકી અંગ હરે ફરે કરે કાઈ કામ રહે હરી માહી આઠું જામ સાચો સત્સંગ કોને કહેવાય અને સાચો સત્સંગ કોને થયો કહેવાય એ જો શીખવું હોય જાણવું હોય તો સચ્ચિદાનંદ સ્વામીનું જીવન જોવું પડે સચ્ચિદાનંદ સ્વામી મૂળ એમ તો અક્ષરધામના મુક્ત જ મહારાજની સાથે આવેલા પરંતુ આ લોકમાં એમને પોતાનું જન્મસ્થાન એમ તો એ જાજુ જામનગર જિલ્લાના મોડા ગામમાં
એમના મામાના ઘેરે રહેતા સચ્ચિદાનંદ સ્વામી. એમનું પૂર્વાશ્રમનું નામ દાજીભાઈ હતું અને બધા એમને પ્રેમથી મોટાભાઈ પણ કહેતા, મોટાભાઈ મોટાભાઈ કહેતા અથવા તો દાજીભાઈ કહેતા. પરંતુ એમના મામાનો સત્સંગ હતો, પહેલેથી જ નાનપણથી જ એ મામાના ઘેરે રહ્યા, મોટા થયા, ઉછર્યા. એટલે સચ્ચિદાનંદ સ્વામીનું મૂળ ગામ વતનની વાત આવે ત્યારે મોડા એવું લખાય અને મોડા એવું કહેવાય, જામનગર જિલ્લાનું. તો સ્વામીએ મહારાજની વાતો સાંભળી, મામાનો સત્સંગ, એમને મહારાજની બધી વાતો કરી એટલે સ્વામીને મહારાજમાં બહુ પ્રેમ, બહુ હિત થવા લાગ્યું, થઈ ગયું. પછી છે ને, સાચો પ્રેમ ને સાચો સ્નેહ જ્યારે ભગવાનમાં થાય ને ત્યારે જગત ઓટોમેટિક ખોટું થઈ જાય. સાચા પ્રેમની વ્યાખ્યા, સાચા ભક્તની વ્યાખ્યા, સાચા સત્સંગીની વ્યાખ્યા એ જ છે કે જેને ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ હેતપ્રીત હોય નહીં, એ સાચો સત્સંગ છે. ખાલી મંદિરે જવું, પૂજા પાઠ કરવા, આ બધું છે એ પણ બાહ્ય છે. સાચું તો એ બધું ઇન્દ્રિયોનો સત્સંગ છે. સાચો સત્સંગ તો જીવનો સત્સંગ. એ મહારાજ વચનાઉતમાં લખે કે મહારાજની મૂર્તિ સિવાય જગતના પંચ વિષય એને ગમે, ભગવાન સંબંધી પંચ વિષય ગમે, ભગવાન સંબંધી વાતો ગમે, ભગવાન સંબંધી જ બધું કરે, તેનો સાચો સત્સંગી કેવો, સાચો સાધુ કેવો, એકાંતિક કેવો, બધું એને જ કહેવાય. જગત સંબંધી પંચ વિષય મળે તો એનું મન ઠૂઠું થઈ ગયું હોય, બૂઠું થઈ ગયું હોય. નૈમિક શારણ્ય ક્ષેત્રના વચનાઉતમાં શ્રીજી મહારાજે લખ્યું ને, ભગવાનમાં ચિત્ત ચોટેલું હોય એટલે આવું જેનું મન, આવું જેનું જીવન હોય એને પાકો સત્સંગી ને એકાંતિક સત્સંગી કહેવાય. એટલે સચ્ચિદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની વાતો સાંભળી, સત્સંગ કર્યો મામાને સાથે. એટલે આમ કરતાં 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 એમના મનમાં એક જ વૃત્તિ, ભગવાનનું ધ્યાન, ભગવાનનું ચિંતન, ભગવાન સિવાય બીજે કઈ વૃત્તિ ના જાય, એવા સાચા પ્રેમી. અને ભક્તિની વ્યાખ્યા જે છે, સત્સંગની વ્યાખ્યા જે છે, નારદજીએ ભક્તિના સૂત્રો લખ્યા છે સંસ્કૃતમાં. તો એમાં એક ભક્તિની વ્યાખ્યા કરતા કરે છે સ્વામી, એ નારદજી લખે છે. તો ત્યારે ભક્તિ એટલે શું અને કેવી ભક્તિ, તો કહે છે સા પરમ પ્રેમ રૂપા. ભક્તિ કેવી, પરમ પ્રેમરૂપ ભક્તિ, ભક્તિની વ્યાખ્યા આવી કરી. અને દ્રષ્ટાંત માટે એમને કીધું કે યથા વ્રજ ગોપિકા નામ, આવું નારદજીથી જ જ્ઞાન દ્રષ્ટાંત આપ્યું. શ્રીજી મહારાજે પણ વચનાઉતમાં પ્રેમની વાત આવે ત્યારે ગોપીઓને વાત કરી, સાચા સત્સંગી સાચા ભક્તની વ્યાખ્યા, સાચા પ્રેમની વ્યાખ્યા. એટલે ભક્તિ એટલે શું, પરમ પ્રેમરૂપ. પેલી માછલી હોય ને, માછલી એને પાણીમાંથી બહાર કાઢો તો શું થાય, તરફડે તરફડી મરી જાય, જીવી જ ના શકે. એમ સાચો ભક્ત, સાચો સંત, સાચો સાધુ એ એવો હોય કે ભગવાનની મૂર્તિ સિવાય કોઈ બીજો ઘાટ થયો, ભગવાનની મૂર્તિ સિવાય બીજું ચિંતન થાય તો એને બહુ દુઃખ થાય. એ વચનાવૃતમાં શ્રીજી મહારાજ લખે કે પંચામૃતના ભોજન જમતો હોય અને વચ્ચે કાકરી આવી જાય ને કેવો બળતરા થાય, કોઈ ડામ દઈને કેવી બળતરા થાય. એમ ભગવાન સિવાય બીજો ઘાટ સંકલ્પ થાય, થઈ આવે કદાચ મન છે તો એને એવું થાય. અને ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાની વૃત્તિ જવાને પામે જ નહીં. અને ભગવાન સિવાય ભગવાનનો વિરહ થાય, ભગવાનની વેદના, એ ભગવાનથી દૂર જવાનું થાય તો એ રહી ના શકે ભગવાન વિના. એની માટે ઓક્સિજન વાયુ જ ભગવાન. આનંદ સંતો જો, આ સચ્ચિદાનંદ સ્વામીને એ વાત આવે છે, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીની વાતો આવે છે આપણા સંપ્રદાયમાં. તો એ આખો દિવસ શું કરતા હતા, એ ભગવાનના કીર્તન, ભગવાનની વાતો, ભગવાનના ગ્રંથોનું વાંચન, એના સિવાય કોઈ બીજું કામ નહોતા કરતા. એ સવારથી સાંજે એક જ કામ એમને હતું. એટલે સાચા પ્રેમી કહેવાયા, સાચા ભક્તો કહેવાયા. દાદા ખાચર, ચુડા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, આ બધા ભક્તો હતા. તો એ રહેતા હતા સંસારમાં પણ એમનું મન ભગવાનમાં હતું એટલે એકાંતિક ભક્તો કહેવાયા. સચ્ચિદાનંદ સ્વામીને આ રીતનો સત્સંગ થયો દાજીભાઈ મોટાભાઈ. પછી તો એમને ત્યાગાશ્રમ ગ્રહણ કરવા માટે પણ બહુ બધી પરિશ્રમ કરવો પડ્યો હતો. ઘરમાં બધાને ખબર પડી કે આ દાજીભાઈ છે, એટલે કે આપણા આ જે ભાન્યો છે એ સાધુ થવાનો છે. અને તમે બોલો, બીજું આશ્ચર્ય એ તમને કહું, બહુ મોટા એકાંતિક હોય
રોજ મંદિરે પૂજા પાઠ કરતા હોય, એ મંદિરે જતા હોય, સંતોના દર્શને જતા હોય, વચનામૃત વાંચતા હોય, ગ્રંથો વાંચતા હોય, આજે સત્ય હકીકત છે તમને કહું, અને મંદિરના ટ્રસ્ટી બી હોય ને, માનો કે મંદિરમાં દાન ધર્માદો બી કરતા હોય, પણ જ્યારે એમના ઘરમાં બે દીકરા હોય અને એકાદું સાધુ થવાની વાત કરે ને, તો એકાંતિક ભગતનું એકાંતિક પણ દેખાઈ જાય આપણને, બન્યું છે એવું. એટલે આ મામાનો તો સત્સંગ હતો જ, પરંતુ દાજીભાઈને જ્યારે સત્સંગી એ સાધુ થવાની વાતને ઘર પરિવારમાંથી જ્યારે એ એ એ ઉદાસ જોવા લાગ્યા બધા, એટલે એમ કે રજા મળે એવું સહેલાઈથી હતું નહીં, થોડો પરિશ્રમ તો બધાએ કરવો પડે ભગવાનના માર્ગ માટે. તો પછી દાજીભાઈએ શું કર્યું, એમને રજા જોઈ દીધી, સાધુ થવું હતું. તો એમના ઘરમાં જે ઓરડા હોય, રૂમો હોય, એટલે રૂમમાં જઈ અને ત્રિકમ પાવડો ને તગારું ને બધું લઈ ઘર ખોદવા લાગ્યા. એટલે ભાઈ ઘરની અંદર રહેવાનું, અંદર માંડમાંડ લીપન કર્યું હોય ને, એક તો બે ત્રણ ઓરડા હોય ને, એમાં એમ ખાડા કરી દેવું ઊંડા ઊંડા, તો ક્યાં રહેવું ને ક્યાં જવું. એટલે રજા આપી આવવાના હતા ઘરેથી તરત સહેલાઈથી, એટલે એમને આવું નાટક ચાલુ કર્યું હતું. એટલે ઘર ખોદવાનું ચાલુ કર્યું, ઘરની અંદર ખાડો પાડવાનું. ત્યારે બધા ભેગા થઈને ઘરવાળા કે ભાઈ આ શું, કે આ કેમ ખાડા કરે છે કે ભાઈ તું. ત્યારે દાજીભાઈ કે અહીંથી બધા બહેનોને કે પાણી ભરવા કૂવે ઠેક જવું પડે ને, કે એના કરતાં કે હું ઘરમાં જ કૂવો ખોડી નાખું, કંઈ પાણી ભરવા ના જવું પડે. બોલો, અરે પણ ઘર ખોદવાના હોય કાંઈ પાણી માટે, બોલો. પછી તો વ્યવસ્થિત ઘરમાં પછી એનું વર્તન દાજીભાઈ થોડું બગાડ્યું, થોડા ગાંડા થયા. ભગવાનને ભજવું હોય, જેને સાધુ થવું હોય ને, તેને ગાંડું થવું પડે. અને એમ નહીં જો મંદિરમાં રહે તેને બધા એવું જ કહે છે ને, ગાંડો થઈ ગયું લાગે છે, એટલે એવું જ છે. ભગવાનને ભજવા માટે, સાધુ થવા માટે તો ગાંડા થવું પડે. આ જ ગાંડો કે ભગવાન સિવાય જેને બીજું ગમે નહીં, એ દુનિયાનો શેર કરે, કરવા ખાતર બધું કરે, પણ એનું મન મંદિરમાં હોય, ભગવાનમાં હોય, સંતોમાં હોય, કેમ કરીને મંદિર, કેમ કરીને ભગવાન, કેમ કરીને ભગવાનની સેવા પૂજા થાય, એ જ હોય. એટલે એમ કરતાં 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 એ મુક્તાનંદ સ્વામી પણ સાધુ થવા માટે ગાંડ પણ ચાલુ કર્યું હતું. એમ મુક્તાનંદ સ્વામીને સહેલાઈથી રજા મળે એવું નહોતું. તો પછી રામ ગટાગટ મવડી ફૂલી, અને તમારે કોઈનું છોકરું લઈને, એકના ઘરનું છોકરું બીજાના ઘરે જ મૂકી આવે, અને કોઈનું વાછરડું અહીંથી છોડીને બીજાના ઘરે બાંધી આવે, અને ગાંડાની જેમ આખો દિવસ ફરે, એટલે કે ભાઈ આ ગાંડો થઈ ગયો સાહેબ, ગાંડાનું કંઈ સંસારમાં કામ નહીં, રજા આપી દો ભાઈ, એટલે પછી રજા મળે. એટલે સચ્ચિદાનંદ સ્વામી એ દાજીભાઈ મોટા ભાઈએ મહારાજની વાતો સાંભળીને સત્સંગ થયો ને, ત્યારથી એમને સંસાર અસાર થઈ ગયો. અને પછી તો નક્કી જ કરી દીધું કે હવે સાધુ જ થવું છે, એ સંસારમાં રહેવું નથી. અરે એટલું જ નહીં, એ સાધુ થતાની પહેલાં પણ જ્યારે મોટાભાઈ દાજીભાઈ પૂર્વાશ્રમમાં હતા ને, ત્યારે પણ એમની બહુ અલૌકિક સ્થિતિ હતી, બહુ સમાધિનિષ્ઠ હતા. મહારાજના જ્યારથી દર્શન કર્યા ને, ત્યારથી જ એમને સમાધિ લાગવા લાગી હતી. બહુ અલૌકિક પ્રચાવ એમના જીવનમાં લખાયા છે, પહેલેથી જ પૂર્વાશ્રમથી જ એવું ચમત્કારી જીવન હતું. અને પછી તો ઘરવાળાને પણ થયું, એમ સત્સંગી હોય એટલે પાછા સમજે ખરા કે ભાઈ ખોટું તો નથી ને, કાંઈ ભલે રજા આપી દો. એટલે બધાએ પ્રેમથી રજા આપી, અને એ દાજીભાઈ મોટાભાઈ પછી સાધુ થયા, અને શ્રીજી મહારાજ એમને સચ્ચિદાનંદ સ્વામી નામ રાખ્યું. સચ્ચિદાનંદ સ્વામી એટલા માટે કેમ કે પોતાને દેહરૂપ માનતા જ નહોતા, પોતાને સચ્ચિદ અને આનંદરૂપ માનતા હતા, હા બ્રહ્મરૂપ માનતા હતા. ભગવાનની સાથે એમને બહુ એકાત્મપણું હતું. અરે ભગવાન કોઈ બીજા ગામમાં હોય ને, સચ્ચિદાનંદ સ્વામી અહીં હોય, કોઈ ભક્તો પૂછે કે મહારાજ અત્યારે ક્યાં છે, તો કે સચ્ચિદાનંદ સ્વામીને પૂછો, સચ્ચિદાનંદ સ્વામી સમાધિવાળા છે. સચ્ચિદાનંદ સ્વામી ધ્યાન લગાવીને બેસે અને શ્રીજી મહારાજ કયા ગામમાં ફરે છે, કઈ લીલા કરે છે, ક્યાં વિચરણ કરે છે, બેઠા બેઠા બધી વાતો કરી દે. તે એક વખતે તો કેટલા ખાતે ભક્તોને શંકા થઈ કે તમે ખોટું કહેતા હોય ભાઈ, શું સાચું છે, તમે કહો સાચું એનું પ્રમાણ શું. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે જો કે અત્યારે મહારાજ છે ને કે બિરંજને બધો થાળ જમ્યા છે, કે ત્યાં ધરમપુર હતા મહારાજ કુશળ કુંવરબાઈને ઘેરે, અને સચ્ચિદાનંદ સ્વામી ગઢપુરમાં હતા, હા એ ધરમપુરમાં હતા. તો પછી અહીંયા ગઢપુરમાં ઉલટી કરીએ એને બધું કાઢ્યું કે જો કે મહારાજ ત્યાં જમે છે ને, તો કે મારી અહીં
ભૂખ ભાંગે છે ને મહારાજ જમે છે એ ભેગા હું જ જમું છું કે એ એવી બધી અલૌકિક સ્થિતિ અલૌકિક લીલાઓ એ સચ્ચિદાનંદ સ્વામી બહુ ઊંચી સ્થિતિવાળા એટલે એ કહે છે થયો જે દિનનો સતસંગ થયું તે દિનું અલૌકી અંગ હરે ફરે કાઈ કરે કામ રહી હરી માહી આઠું જામ એની તમામ ક્રિયાઓ હરવાની ફરવાની કામ કરવાની તમામ ક્રિયાઓ મૂર્તિને ભૂલતા હતા એવું નહીં સમજો છો તમે મારી વાતને મૂર્તિને ભૂલી જતા હતા એમ નહીં અને યાદ રાખતા હતા એમ નહીં મૂર્તિમાં રહીને જ બધી ક્રિયા કરતા હતા ક્રિયા કરતા કરતા મૂર્તિ યાદ રાખતા હતા એમ નહીં મૂર્તિમાં રહીને જ બધી ક્રિયા કરતા હતા ક્રિયા કરતા કરતા ભગવાનને યાદ રાખવા એટલે શું આપણે કંઈક સેવા કરતા હોય કે કંઈક સત્સંગ કરતા હોય ખેતીવાડીનું કામ કરતા હોય તો સ્વામિનારાયણ 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 યાદ કરીએ આપણે કામ કરીએ ને પછી યાદ કરીએ પેલાને તો ભગવાનની મૂર્તિ જ કામ ભગવાનની મૂર્તિ જ્યાં જુઓ ત્યાં ભગવાન જ દેખાય કામ સાઈડ પર થાય સમજો છો ને તમે જ્ઞાતાન સ્વામી વાતોમાં લખ્યું છે કે સંસારના કામ તો કરવા પડશે પણ એ કામ કરવાની સંસારની ક્રિયાઓ તો કરવી પડશે પરંતુ એની પદ્ધતિ સમજવાની છે તો શું કે સ્વામીએ જ વાત લખી છે કે ભગવાનની મૂર્તિને ભૂલીને એક પણ ક્રિયા કરવી નહીં એવું છે મૂર્તિને પ્રધાન રાખવાનું અને પછી ક્રિયા કરવાનું આપણા નંદ સંતો હતા બધા એ ભગવાનને યાદ રાખીને જ ક્રિયાઓ કરતા હતા હાલતા ચાલતા ખાતા પીતા અને સચ્ચિદાનંદ સ્વામી એમાં બહુ મોખરે સ્થાન આવે જ્યાં જુએ ત્યાં એમને મૂર્તિ જ દેખાય અરે એટલા બધા પ્રેમી એટલા બધા મહારાજના સ્નેહી સચ્ચિદાનંદ સ્વામી હતા કે શ્રીજી મહારાજે એમને સચ્ચિદાનંદ એવું નામ કહીને પણ બોલાવાય નહીં આપણે કહીએ ને કોઈને વાલથી પ્રેમથી સચ્ચિદાન કહે ને કોઈનું નામ હોય તો ભાઈ નામ લઈને એમ તુકારો પ્રેમથી કરીએ ને તો એ શ્રીજી મહારાજ તુકારો ન દેવાય એ તુકારો દે ને તો ગાંડા ગાંડા થઈ જાય એવા કે મહારાજે મને તુકારો દીધો મહારાજે મને બોલાવ્યો મહારાજે મને વાલ કર્યો આવા બહુ પ્રેમી મહારાજ વિના પડ પણ ના રહી શકે એટલે મહારાજ છે ને એમને સાધુ બન્યા ને સચ્ચિદાનંદ સ્વામી ત્યાર પછી મહારાજે એમને ખેતીવાડીનું જ કામ સોંપ્યું હતું એ રાધા વાવ ગઢપુરમાં ત્યાં પીપળા વાડી એવું કંઈક નામ છે તો ત્યાં એ બધી જગ્યાએ હા પીપળાવાડી તો ત્યાં એ બે વાડીમાં ક્યારેક ક્યારેક લક્ષ્મીવાડીમાં પણ જતા અને કામ કરતા એ ખેતીવાડીનું કામકાજ હોય બાગ બગીચાનું કામકાજ હોય તો એ બધું ગોપીનાથજી મહારાજને એ સરસ મજાના હાર બનાવીને મોકલાવે મંદિરમાં સંતો માટે દેવો માટે એ રીંગણા વગેરે જે શાક થયા હોય શાકભાજી એ બધું મોકલાવે ને વાડીમાં જ રહેતા હતા તો બહુ પોતાની પાસે ઓછા રાખે કેમ કે પોતાની પાસે રાખે ને તો પ્રેમાનંદ સ્વામીનું જેવું કેવું પ્રેમનું અંગ એવું સચ્ચિદાનંદ સ્વામીને પ્રેમનું અંગ એ મહારાજને છોડે જ નહીં અને પ્રેમીનું આ બહુ અઘરું કામકાજ છે પ્રેમી હોય ને તો પાછળ 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 પહેરા જ કરે પછી અમારા ગુરુજીને ઘણી વખત સંતોને એવું થાય પેલો પ્રેમી ભગત એટલો મોટો આવી ગયો હોય ને ત્યારે અમારે તો કામ કરવું હોય બીજું પણ પેલો પીછો છોડે નહીં એટલે પછી એને કામ વળગાડવું પડે કે ભાઈ પેલું કામ કર ભાઈ તું સેવા કર તાર એટલે થેડી થોડી વાર હું તો શાંતિ મારું કામ કરું બીજું ત્રીજું કઈ પણ પ્રેમી ભગત છે ને ભગવાનનો આત્મા છે પ્રેમી ભગત છે ને એ ભગવાનથી દૂર રહી જ નથી શકતો પ્રેમી ભક્ત ભગવાનને બહુ ગમે છે એવું છે સ્નેહ ગીતામાં નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ લખ્યું છે સ્નેહ વિના લુખું લાગે કથતા તે કોરુજ જ્ઞાન સ્નેહ વિનાનું હૃદય એવું જેવી વર વિનાની જાન ગમે એટલું જ્ઞાન હોય ગમે એટલો સત્સંગ હોય ગમે એટલી વાતો કરતા હોય પણ ભગવાન પ્રત્યેનો પ્રેમ નથી ભગવાન પ્રત્યેનો લગાવ નથી તો એ હૃદય કોરું છે ને લુખું છે એટલે આપણા સંતોએ જો ને મહારાજ પાસે પ્રેમની માગણી કરી ભગવાનની મૂર્તિની જોજો મૂર્તિના પદના તમે કીર્તનો સાંભળો મૂર્તિના વર્ણનના કીર્તનો તમે સાંભળો હમણાં જ થોડા દિવસ પહેલાં જ વંદુના પદનું એને 200 વર્ષ થયા તે પ્રેમાનંદ સ્વામીએ એ મહારાજમાં કેટલી બધો પ્રેમને કેટલો બધો હેત કર્યું હતું મુક્તાનંદ સ્વામીના પદો સાંભળો બ્રહ્માનંદ પોતાને સખી ભાવે જ પોતાને સ્ત્રી ભાવે જ ભજતા કે હું મહારાજની સ્ત્રી છું મહારાજની પતિવ્રતા છું મારાથી દૂર જવાય જ નહીં જ્યારે પતિવ્રતા વૃત્તિ થાય વૃત્તિનો વિવાહ થઈ જાય ભગવાનની સાથે ત્યારે પછી બીજી કોઈ જગ્યાએ ના જાય આ બધા સંતોએ એમની વૃત્તિને ભગવાનની સાથે પરણાવી દીધી હતી
ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ પતિવ્રતા વૃત્તિ હતી, ભગવાન સિવાય કોઈ જગ્યાએ બીજી સ્થાને એ એમની વૃત્તિ જાય નહીં. નંદસંતો પણ પોતાને સખી ભાવે બસતા હતા, સ્ત્રી ભાવે બસતા હતા. તો એ સચ્ચિદાનંદ સ્વામીની વાત આવે છે, બહુ અલૌકિક અંગ, બહુ પ્રેમનું અંગ, હરે ફરે કાંઈ કામ કરે, રહે હરે મૂર્તિ માઠું જામ. એક પ્રસંગ આવે છે બહુ સરસ. શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા, તો ગઢપુરમાં હતા ને સભા ભરીને બેઠી હતી. દાદા ખાચરનો દરબારગઢ સંતો ભક્તોને મોટી સભા હતી, એટલે ક્યારેક આવો ઉત્સવ પ્રસંગ સમય હોય ત્યારે સચ્ચિદાનંદ સ્વામી વાડીમાંથી આવે. એમના એક શિષ્ય શ્રીજી મહારાજે રાખ્યા હતા, એમના જેવા સિદ્ધાનંદ સ્વામી હતા, એ પણ મૂર્તિમાં સ્થિર રહેનારા. એટલે ગુરુ અને શિષ્ય આવે તો સચ્ચિદાનંદ સ્વામી એક વખતે વાડીમાંથી મહારાજના દર્શન કરવા માટે ત્યાં દાદા ખાચરના દરબારગઢમાં આવ્યા. એટલે મહારાજ તો સભા ભરીને બેઠા હતા, હવે ચારે બાજુ સભા મોટી ભરાઈને બેઠી હોય એટલે મહારાજના દર્શન સહેજે દૂર હોય, હરિભક્તો કેટલાક પાછળ ઊભા હોય એટલે દર્શન થાય નહીં. એટલે મહારાજ સભા કરતા હતા, બધા કેટલાક હરિભક્તો ઊભા હતા, તે સભાની પાછળ દૂર સચ્ચિદાનંદ સ્વામી ઊભા ઊભા ઠેકડા મારે. એટલે મહારાજે આમ સભામાં દૂરથી જોયું, પાછળ પેલા કોઈ સંત છે ઠેકડા મારે છે, કોણ છે આ? તે જોયું તો સચ્ચિદાનંદ સ્વામી. એટલે સભાપતિ એ થોડું ઘણું સારું થયું, એમ વાતાવરણ શાંત થયું. એટલે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને બોલાયા કે એ સચ્ચિદાનંદ અહીંયા આવો કે, અને સચ્ચિદાનંદ સ્વામી તો નામ દીધું, એમાં દોડતા દોડતા મહારાજ પાસે આવી ગયા. આવીને કે શું કરતા હતા પાછળ ઊભા ઊભા તમે? અરે મહારાજ કે આ બધા હરિભક્તો હતા ને, કે મારું એક તો શરીર નાનું તો દર્શન નહોતા થતા તમારા, એટલે કે ઊંચે કૂદી કૂદીને કે તમારા દર્શન કરતો હતો. મહારાજ કે ખરું છે ને, પણ સભાની વચ્ચે કે આવું થોડું કરાય કે? અરે મહારાજ તમારી મૂર્તિના દર્શન રહી જાય થોડું ચાલે કે? બોલો. અરે પછી મહારાજ કે પણ આટલું બધું હેત રાખો છો તમે મારામાં? હા મહારાજ બહુ હેત. તો કે આટલું બધું હેત ના રખાય અમારામાં મહારાજ કે, જો મરશો ને તો કે ભૂત થશો કે? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ મરીને ભૂત થવું ને તો એ તમને જ વળગું. બોલો. હા મહારાજને ના છોડે એવા. એક બીજો બહુ સરસ પ્રસંગ છે, કેવા મહારાજની મૂર્તિમાં રહેનારા સંત હતા, કેવું એકાત્મપણું મહારાજની સાથે સચ્ચિદાનંદ સ્વામીની હતું. એમણે શ્રીજી મહારાજે વાડીનું અને ખેતીનું કામ બધું સોંપ્યું હતું, તો ગઢપુરની ગામની પાદરમાં બહાર એટલે બીડ જમીન પડી હોય જે કંઈ વાવતા ના હોય ને બાવળિયાને બધું ઉગતું હોય, તો સચ્ચિદાનંદ સ્વામીને એવો વિચાર આવ્યો કે આ જો બીડ જમીન છે તેને બાવળિયા કાપી અને એને હરખું ખેતર મેદાન સાફ કરીને કરવામાં આવે, મેદાન થઈ જાય ખેતર થઈ જાય તો એ થોડી શાકભાજીને કંઈક થાય ને મહારાજને સંતોને કામમાં લાગે. એટલે સ્વામીએ તો એ તમારે દાતરડાન પાવડાન કોદાડાન ધાડિયા રહીને આમ ભેટ મારી અને ગામના પાદરમાં એ બધું બાવળિયા કાપવાનું કામ ચાલુ કર્યું. બાવળિયા કાપતા જાય ને જમીન ચોખ્ખી કરતા જાય. એટલે કોઈકે આવીને મહારાજને સમાચાર આપ્યા કે સચ્ચિદાનંદ સ્વામી આપણા ગઢપુર ગામના પાદરમાં પેલી બીડ જમીન પડી છે ત્યાં બાવળિયા બધા ઉગ્યા છે તેને સાફ કરે છે. એટલે મહારાજને ગમ્યું નહીં. ગમ્યું એટલા માટે નહીં કે સાધુ થઈને આવું ગામની પાદરમાં જઈને આવું 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 કામ એ સારું ના લાગે. જોકે આજ્ઞા હોય એટલે સંતો ખેતીનું કામ કરતા હોય, પણ આ તો મહારાજ છે ખેલાયો ને એમને ખેતીનું કામ સોંપેલું, પણ ગામની પાદરમાં કે આવું બધાની વચ્ચે કામ એ સારું ન લાગે, શોભે ને એ સાધુને. એટલે મહારાજ તો બહુ નારાજ થઈ ગયા. મહારાજ તો ખીજાઈ ગયા કે સ્વામી તમે આ બહુ ખોટું કામ કરો છો કે આ ના કરશો કે? એટલે સ્વામીને એમ થયું કે મહારાજ મારા પર ગુરાજી થઈ ગયા લાગે છે. અને મહારાજે કીધું કે જાઓ તમે જતા રહો, મારી સામે નહીં આવતા. અને પ્રેમી હોય ભગવાનના બાકા ભગત હોય, સૌથી પહેલાં તો એ વાત છે કે પ્રેમી હોય સ્નેહી હોય પાકો ભગત હોય ને બહુ નજીકનો હોય ને તેને જ ખીજાવાનું રોકવા ટોકવાનું થાય, દૂરનો હોય તેને થાય. પોતાના માન્યા હોય રાજીબો, અમારા ગુરુજી કથામાં ઘણી વાર કે હું કોઈના પર રાજી છું એ કેમ જાણું, તો હું જેને ખીજાઉં છું, હું જેને લડું છું અને જેને કંઈક રોકું ટોકું છું તો સમજવાનું કે એના પર રાજી છે. મહારાજ એના પર જ રાજી રહેતા, કહી શકતા. એટલે મહારાજ ખીજાયા. સ્વામીને એમ દુઃખ લાગ્યું કે મહારાજ મને ખીજાયા. મહારાજે આજ્ઞા કરી જાઓ
ગેલા નદીને સામે કાંઠે જતા રહો, એ આવતા જ નહીં. એટલે આ બાજુ તો સ્વામીને કાઢી મૂક્યા. સ્વામી બપોરથી ત્યાં ગેલા નદીને સામે કાંઠે વયા ગયા ને ત્યાં બેઠા બેઠા મહારાજનું ભજન કરે. આખો દિવસ વયો ગયો, સાંજ પડી, મહારાજના કીર્તન બોલે, ધૂન કરે. તો આ બાજુ બન્યું એવું કે ગઢપુરમાં અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ સૂતા હતા. તો સૂતા હતા ને તો તરસ લાગી મહારાજને ત્યાં, કારણ કે સચ્ચિદાનંદ સ્વામી બપોરના તરસ્યા હતા, ત્યાં એમને પાણી પીધું નહોતું. તો અહીં શ્રીજી મહારાજને તરસ લાગી. મૂળજી બ્રહ્મચારી પાણીનો લોટો લઈ મહારાજને પાણી પાય, એક લોટો પાય, બે લોટો પાય, 10-15 મિનિટ થાય, મહારાજ કહેલાવો ફરી પાણી પાઓ, ફરી પાણી પાઓ, તરસ નથી છીપતી, તરસ નથી છીપતી. બહુ પાણી પાયું ને પછી મૂળજી બ્રહ્મચારી કહે, મહારાજ આટલું બધું પાણી પીધું તોય તમારે તરસ કેમ નથી છીપતી? ત્યારે મહારાજ કહે કે ગેલા નદીના કાંઠે સચ્ચિદાનંદ સ્વામીને મેં કાઢી મૂક્યા છે ને, તો એ બપોરના તરસ્યાને ભૂખ્યા છે અને ત્યાં કીર્તનો ગાય છે, એમને જઈને કોઈ પાણી પાય એ પીવે અને એમની તરસ છીપે ને ત્યારે મારી અહીં તરસ છીપે. બોલો. અને પછી ત્યાં જઈને સચ્ચિદાનંદ સ્વામીને બોલાવવામાં આવ્યા અને સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું. મહારાજ કે હાશ હવે ટાડું થયું. આવું એકાત્મપણું, આવો પ્રેમ, હરે ફરે જે કાંઈ કામ કરે ભગવાનની મૂર્તિ મારે. અતિ પ્રેમી સ્નેહી અમળ પ્રભુ વિના ન રહેવાય પડ, જો ન દેખે નયને દયાળ તો ન રહે શરીર સંભાળ. અતિ પ્રેમી અને અતિ સ્નેહી, વાત કરીને કે ભક્તિનું સ્વરૂપ શું? પરમ પ્રેમ રૂપ. ભગવાનમાં બહુ પ્રેમ હોય, ભગવાનનો વિરહ થાય, ભગવાનથી દૂર જવાનું થાય તો હૃદયમાં દુઃખ થાય, રહી શકાય જ નહીં પહેલી વસ્તુ. તો એને સાચો સ્નેહીને સાચો પ્રેમી કહેવાય. પછી ભગવાનની મૂર્તિ વિના રહી શકતા હોય, ભગવાનમાં ભગવાનના દર્શન ના થયા હોય, સંતોના દર્શન ના થયા હોય અને રહી શકતા હોય તો તેને છે ને આપણા શાસ્ત્રોમાં દેડકા જેવા ભગત કીધા. દેડકા જેવા ભગત એટલે દેડકો હોય ને તે પાણીમાંય રહી શકે અને પાણીની બહાર જમીનમાંય રહી શકે, એવું છે. આપણા સંતોએ જ્યારે ભગવાનના પ્રેમની વાત આવી ને ત્યારે માછલીની વાત લખી કે માછલી જેવા ભગત થવું, માછલીને પાણીમાંથી કાઢવામાં આવે તો તડફડીને મરી જાય, રહી ના શકે એમ. એનું જીવન જ ભગવાન, જેમ માછલીનું જીવન પાણી, એમ ભગવાનના પ્રેમી ભક્તો હોય, ભગવાનના પ્રેમી સંતો હોય તેનું જીવન મહારાજ હોય, એવું છે. એ જ્યારે ભગવાનને આપણે મન આપીએ, જ્યારે તન આપીએ, જ્યારે આપણે બધું જ ભગવાનને આપી દઈએ ને ત્યારે એવો ભગવાનમાં અનન્ય પ્રેમ થાય, ભગવાન વિના રહેવાય નહીં. ભગવાન આપણી પાસે શું માગે? વસ્તુ પદાર્થો નથી માંગતા, આપણી પાસે શરીર નથી માંગતા, ભગવાન આપનો પ્રેમ છે ને એ માંગે છે, ભગવાન આપનું મન છે ને એ માંગે છે. ભગવાન કહે છે, તું મારા મનવાળો થા, તું તારું મન મને આપ, તારી બુદ્ધિ મને આપ, એવું છે. આપણે મન ને બુદ્ધિ સિવાય ઘણું બધું ભગવાનને આપ્યા કરીએ પણ જે જોઈએ તે ના આપીએ તો ભગવાન રાજી થાય નહીં, એવું છે. ભગવાન મન માગે, મન મના ભવ મદ ભક્તો, એવું કહે છે. એટલે અયા સ્વામી બહુ સરસ લખે છે, અતિ પ્રેમી સ્નેહી અમળ પ્રભુ વિના ન રહેવાય પડ. બહુ મોટી વાત છે, ભગવાન વિના રહી ના શકે, ભગવાન વિના જીવી ના શકે. ભગવાન વિના જેને ખાવું પીવું ન ગમે, હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનની વાતો, ભગવાનનું કીર્તન, ભગવાનના દર્શન, એ ભગવાનની મૂર્તિ સામે, ભગવાનનો પ્રેમી ભગત એને જ કહેવાય કે એ ભગવાનની મૂર્તિની સામે બેઠો હોય, ભગવાનને કેવી પાગ પહેરી છે, ભગવાનને કેવા શણગાર ધારણ કર્યા છે, ભગવાનને કેવા હાર પહેર્યા છે, ભગવાન કેવા શોભે છે, એ જ વાતો, એ દર્શન એ જ મનમાં હોય. એ મૂર્તિના તિલચિહ્નના પાઠ ચાલતા હોય, ભગવાનની લીલાઓના પાઠ ચાલતા હોય, ભગવાનની વાતો થતી હોય, ભગવાનના કીર્તનો સંભળાતા હોય. કાલે એક દાદા એવા હતા, વેડાવદરના હતા, રસોઈ હતી બપોરે, તો હા વેડાવદરના હતા દાદા. એ દાદાનું નામ તો ભૂલી ગયો છું, ભગતજી કોણ હતા? એ બહુ મોટી ઉંમરના હતા, 85 વર્ષની ઉંમરના હતા. હા હા, તે હું અહીં બેઠો હતો, લખતો હતો, તો દાદા આવ્યા. પછી મને કહે, સ્વામી તિલચિહ્નના પાઠ બોલો. મેં કીધું, દાદા
હું થોડો તાર કામમાં છું, લખું છું, મારું કામ ચાલે. તો કે સાંભળો, કે એમને સંભળાતું નહોતું પાછું, મેં બોલું ને ચાર વખત તાર તો સાંભળતા હતા. તો કે સાંભળો, કે હું તુલસીના પાઠ બોલું છું, કે તમે સાંભળો. કે મેં કીધું કંઈ વાંધો નહીં, મેં મારું લખવાનું સાઈડ પર મૂક્યું. મેં કીધું ચાલો ને, આ મોટા ભગત, મોટા ઉંમરવાળા, સ્થિતિવાળા હોય ને, આ ભક્તોના દર્શન થાય ને તો એમને એમ થાય કે ચાલો ભાઈ અમારું જીવન ધન્ય થયું. કારણ કે 80-85 વર્ષની ઉંમરે અને પછી આંખ બંધ કરીએ બેઠા બાજુમાં, નહીં તમે બેઠા બેઠા એવા જે શ્રીજી સહજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિના જે ચિંતે પ્રથમ કહીએ છીએ એમ કરીને ચાલુ કર્યું. પ્રેમાનંદ સ્વામી જે પડથાના બાર લખ્યા છે ને, આપણા રાઘવ દાદા રોજ બોલે છે ને, તમે બધા સાંભળો છો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પેલા ભગત છે ને મારા, એ ભગત મને કહેતા હતા કે પેલા રાઘવ દાદા કે પાઠ કરે ને કે તિલચિહ્નના, તો પછી આજુબાજુ બધા બેઠા હોય ને કે સુર પુરાવે સ્વામિનારાયણ. તો મેં કીધું એ તો રીત ને પદ્ધતિ છે, મેં કીધું એ તિલચિહ્નના પાઠ આ જૂની પદ્ધતિ છે, એ બહુ સારું લાગે. એ હરિભક્તો એ તિલચિહ્નના પાઠ કરતા હોય એને પ્રેમી કહેવાય ને, ભગવાનના કીર્તનો ગાતા હોય નવરા પણ એને પ્રેમી કહેવાય. એ દાદાએ બોલ્યા ફટાફટ ફટાફટ, એમ અટક્યા વિના તમે તમારે આખા એમ. મને તો વાહ ભાઈ વાહ, આખો પાઠ કરી ગયા તિલચિહ્નનો. મને એમ તો ભલે સંભળાતું નથી, ભલે એમને દેખાય ઓછું છે, પરંતુ જીવન ધન્ય છે એનું. એવું છે એમ ને? હા હા હા, એટલે બહુ સ્થિતિવાળા દાદા હતા. એટલે એવા ભગત હોય ને તારે સાધુને જોઈને એમ વંદન કરવાનું મન થાય. હા એવું છે ને? હા, એટલે બહુ સારા. હા, બધા ભક્તો સારા હતા. હા એટલે અહીંયા પ્રેમાનંદ સ્વામીની વાત કરે છે, પ્રેમની વાત કરે છે. પ્રેમાનંદ સ્વામીનો આખ્યાન, કથાઓ, જે પ્રસંગો છે એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એવા પ્રેમી આપને થવાનું છે મૂળતો આ બધી વાતો સાંભળીને. અહીંયા 26 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજ.